नमस्कार विद्यार्थी मित्रों, स्काई इंटरनेशनल स्कूल ऑनलाइन शिक्षण में आपनो हार्दिक स्वागत। तो बाळको जुओ, आपणे जे बाळगीत गायेलुं हतुं ने रेतीमां रंग बे रंग दादा, एनी प्रश्नोत्तरी हवे आपणे बीजा विडियोनी अंदर भणी रह्या छीए। तो जो गीत परथी मांग्या मुजब उत्तर लखो। तो ए बाळगीतनी अंदर जे आपणे खोटुं हतुं ए चेकू मारी दीधुं हतुं, तो हवे जो एना प्रश्नोना जवाब साचो विकल्प होय तो साचो करण। भाई बहन रंग भेर क्या रमता था? तो भाई बहन रंग भेर क्या रमता था? बाग बगीचे, रेती माँ के चांदनी चांदनी माँ के नदी तड़ावे? तो भाई बहन रंग भेर क्या रमता था? रेती माँ उससे बरोबर। अहीं आपणे बाग बगीचो आपेलो अने एने खोटू पड़वानुं। भाई बहन माटीना शू करता हता? માટીના કૂબા બનાવતા હતા, કૂબા। ભાઈ બહેન બાગ બગીચે શું કરતા હતા? રમતા હતા। ભાઈ બહેન આનંદે નાચતા હતા, આનંદે શું કરતા હતા? નાચતા હતા। તો આપણે અહીંયા લખવાનું બરાબર। હવે જો એની ખાલી જગ્યાઓ, ખાલી જગ્યા, અમે ખાલી જગ્યા સૌને ગમતા હતા, તો હવે આપણે ખાલી જગ્યા, અમે ભાઈ બહેન સૌને ગમતા હતા, અમે ચાંદાની ચાંદનીમાં રમતા હતા, અમે નદી તળાવે ફરતા હતા, ભાઈ બહેન ટમટમતા તારલિયા ગણતા હતા, ભાઈ બહેન ફૂલડા સૂંઘતા હતા। આ વિકલ્પો તમારે પૂરા કરવાની ખાલી જગ્યાઓ બરાબર। કવિતામાં શું જવાનું? ખાલી જગ્યા આપણે પૂરું કરવાનું। હવે પ્રશ્નનો જવાબ, ખીલેલા ફૂલડા કોણ સૂંઘતું હતું? તો ભાઈ બહેન ખીલેલા ફૂલડા સૂંઘતા હતા। તારલિયા કેવા છે? તારલિયા ઝીણા ટમટમતા હતા। પાણી દેખીને ભાઈ બહેન શું કરતા? પાણી દેખીને ભાઈ બહેન તરવા પડતા હતા। હવે આપણે થોડા ખોટા ખોરાક જોઈ લઈશું। નીચે પંક્તિઓમાં સાચી પંક્તિ પર સાચું હોય તો સાચું, ખોટું હોય તો ખોટું કરો। અમે ફૂલડા તોડતા હતા તો ખોટું, એ ફૂલડા શું કરતા હતા? સૂંઘતા હતા। અમે તારા તોડતા હતા, ખોટું, તારાને તોડવા ન હોય કે ટમટમતા તારલિયા જોતા હતા, ગણતા હતા। અમે ચાંદાની ચાંદનીમાં શું કરતા હતા? રમતા હતા। અમે માટીના ઘર બનાવતા, કુબા એટલે કે ઘર। અમે ફૂલડા સૂંઘતા હતા। અમે તારલા ગણતા હતા। અમે તારાની ચાંદનીમાં રમતા, ખોટું, કારણ કે ચાંદાની ચાંદની હતી। અમે માટીના ડુંગર બનાવતા હતા, ખોટું, ડુંગરના તા ઘર બનાવતા હતા બરાબર। તો જુઓ બાળકો, હવે થોડી પ્રશ્નો કરીને ચર્ચા કરીએ। તમે નીચેનામાંથી શું કરવું બહુ ગમે, કેમ ગમે? રેતીમાં રમવું, બાગ બગીચામાં રમવું, ફૂલ સૂંઘવા, ચાંદીમાં રમવું, તારા ગણવા, નદી તળાવે ફરવું, પાણીમાં તરવા, માટીના ડુંગર કે કૂબા બનાવવા। તમે રમવા માટે ક્યાં ક્યાં જાઓ છો? તમે કઈ કઈ રમતો રમો છો? તો જુઓ, આપણે રમવા માટે નદી તળાવે જઈએ, બાગ બગીચે જઈએ, હિંચકા ખાવા લપસણીઓમાં, બધી જગ્યાએ આપણે રમવાનું બહુ જ ગમે। અને નદી તળાવે જઈએ તો ત્યાં તો સરસ મજાના ફૂલડા બીજા હોય, ત્યાં માટીની અંદર આપણે સરસ મજાના કૂબા એટલે કે ઘર બનાવીએ, તો એ બધું આપણને ગમે। તમને શું શું ગમે છે? તમારે તમારે મમ્મી પપ્પા અથવા તમારા મિત્રો જોડે બેસીને તમારે એ વિષય ઉપર ચર્ચા કરવાની। હવે જો બાળકો, આ એક ચિત્ર છે નદી કિનારાનું। અહીંયા ઘણા બાળકો જો રમી રહ્યા છે। એક ભાઈ અહીંયા ચકડી લઈને ઊભા છે, અહીંયા હોડી છે, નારિયેળના ઝાડ છે, પર્વત છે। અહીંયા જો બાળકો ફુગ્ગા લઈને બેઠા, એક છોકરી ચકડી લઈને બેઠી છે। પછી જો આ છોકરો અને છોકરીએ પ્લેટથી ડીશથી રમી રહ્યા છે। અહીંયા બે છોકરાઓ છે, એક છોકરીને છોકરો છે, કૂબા બનાવી રહ્યા એટલે કે ઘર બનાવી રહ્યા છે બરાબર। એ આખો ચિત્ર તમે ધ્યાનથી નિહાળો અને પછી આપણે થોડી પ્રશ્નોત્તરી અહીંયા કરીશું, અને જેનો સાચો જવાબ હોય તો તમારે એની ગોળની અંદર લખવાનું। છોકરા અને છોકરીઓ ફૂટબોલ રમે છે, તો એને કયો નંબર આપીશું આપણે? છોકરા અને છોકરીઓ ફૂટબોલ રમે છે તો એક નંબર આપીશું બરાબર। પછી અમૃત અને અમૃતા ડીશ રમે છે, તો એને આપણે કયો નંબર આપીશું? બે નંબર બરાબર। અહીંયા જો બે નંબર આપ્યો ટીચરે। પછી છે ત્રણ નંબર, દર્શન અને દર્શના રેતીમાં ઘર બનાવે છે, તો અહીંયા આપણે ત્રણ નંબર આપીશું
કૃતિ આકૃતિ સૃષ્ટિ અને તૃષા ફરકડી ફરવે છે, તો આ ઋતુ એને આપણે 4 નંબર આપીશું. દરિયામાં ઘણું પાણી છે તો એને આપણે 5 નંબર આપીશું. દૂર એક હોડી જઈ રહી છે એને 6 નંબર આપીશું. દરિયા પર પક્ષીઓ ઉડી રહ્યા છે તો એને આપણે 7 નંબર આપીશું. બરાબર એ રીતે તમારે અહીંયા વાંચી વાંચીને નંબર આપવાના રહેશે. હવે આપણે જુદા જુદા ફૂલોનો પરિચય કરીએ. તો જો રંગબેરંગી ફૂલો ધરતી પર શોભા છે, ફૂલોની શોભા છે. બાળકોને ફૂલ ગમે છે. આપણે ફૂલ જોયો તેમના નામ વાંચો અને ઓળખો. તો જુઓ બાળકો, તમે આ બધા ફૂલો જોયેલા હશે, ધ્યાનથી જોજો. તો આ કમળનું ફૂલ છે, એનો રંગ ગુલાબી હોય છે. કમળ સફેદ હોય છે, ગુલાબી કલરનો પણ હોય છે. ગુલાબ લાલ કલરનો હોય, ગુલાબી હોય, પીળો હોય, બધા જ કલરનો, વ્હાઈટ હોય, બધા જ કલરનો. ગલગોટો એ નારંગી કલરનો હોય, ઓરેન્જ કલર. અને સૂર્યમુખી એ પણ ઓરેન્જ કલરનું હોય છે. જ્યારે જાસૂદ એ લાલ કલરનો જ હોય છે. અને બ્લુબેલનું આવે છે, આપણે બ્લુ બેલ કહીએ એને. એ ચંપા જેવું ફૂલ હોય છે. ચંપો તો સફેદ કલરનો હોય છે, પણ આ પર્પલ કલરનું ફૂલ આવે છે. બરાબર. હવે ફૂલો વિશે જાણો. તો કમળ આપણું રાષ્ટ્રીય ફૂલ છે. સૂરજમુખીનું મો સૂરજ તરફ જ રહે છે. આરી ગુલાબ ગુલાબી લાલ સફેદ પીળા વગેરે રંગોમાં જોવા મળે છે. રાતરાણીનું ફૂલ રાત્રે જ ખીલે છે. મોગરાના ફૂલમાંથી સુગંધીદાર અંતર બને છે. ફૂલ આપણને એટલા બધા ઘણા ઉપયોગી છે. હવે બાળકો આપણે જોશું થોડા પ્રશ્નો તરી. તો જો તમે કયા કયા ફૂલો જોયા છે? ગુલાબ, જાસૂદ, સૂર્યમુખી, ગલગોટો, મોગરો, રાતરાણી, કરણ, જુઈ, બારમાસી વગેરે ઘણા બધા ફૂલો જોયા છે. તમે જે જોયા હોય એમના નામ લખજો. બરાબર. ટીચરે તો ઘણા બધા જોયા એટલે એટલા બધા લખ્યા. તમને કયું ફૂલ સૌથી વધારે ગમે? તો ટીચરને તો ગુલાબ અને મોગરો સૌથી વધારે ગમે. તમને જે ગમતું હોય એનું તમારે નામ અહીંયા લખવાનું રહેશે. તમને કયા ફૂલોની સુગંધ ગમે? તો ટીચરને તો ગુલાબ અને મોગરાની સુગંધ બહુ જ ગમે. તો તમને જે ગમે એનું નામ તમારે લખવાનું રહેશે. તમે ફૂલને જોયા વગર શેનાથી ઓળખી શકો છો? તો આપણે ફૂલને જોયા વગર એની સુગંધથી ઓળખી શકીએ. કે ગુલાબનો ફૂલની સુગંધ આવતી હોય તો આપણને લાગે ગુલાબ, મોગરાની આવતી હોય તો આપણને લાગે મોગરો. અને જાસૂદમાં ઓછી સ્મેલ હોય. બરાબર. જાસ્મીન હોય, કરેણ હોય, રાતરાણી હોય, તો એની સુગંધથી આપણે ઓળખી શકીએ છીએ. ફૂલો આપણે શું શું કામમાં આવે છે? તો માળા બનાવવા, ગજરો બનાવવા, વેણી બનાવવા, ભગવાનને ચડાવવા, લગ્ન પ્રસંગે, તહેવારોમાં ઘણા બધા ઉપયોગી હોય છે. એના સિવાય પણ ઘણા બધા આપણને ઉપયોગી હોય છે. તો બાળકો જુઓ, આપણે અહીંયા ફૂલો વિશેની માહિતી ભણી ચૂક્યા છીએ. અને નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ચાલો રમીએ એટલે કે વિવિધ પ્રકારની રમતો વિશે આપણે ભણીશું. અને એટલા સુધીનો તમારે બધાએ પુસ્તક સ્વાધ્યાયપોથીની અંદર લખવાનું રહેશે. ટીચર તમને ફોટો પાડી મૂકશે. અને તમને જે જે વસ્તુ જોઈ હોય, ફૂલો વગેરે બધા જોયા હોય, તો એના તમે નામ લખશો તો પણ ચાલશે. અને પરીક્ષાની તૈયારી બાળકો બેટા બધા કરજો. થેન્ક યુ.